हेलो फ्रेंड्स, आजना वीडियोनी अंदर आपणे जोईए धोरण 9 विषय गुजराती कविता 11 मरजीवा ना स्वाध्यायना प्रश्नोत्तरीनी समजूती मेळवी। प्रश्न पहेलो, नीचेना प्रश्नोना सविस्तार उत्तर लखो। एक, मरजीव्या काव्यमां व्यक्त थतो जीवन माटेनो दृष्टिकोण तमारा शब्दमां चर्चो। जवाब, समुद्रमां छेक तळिया सुधी डूबकी मारीने मोती लावनाराओने मरजीव्या कहे छे। तेवो जाणे छे के समुद्रना पाणी ऊंडा छे, एमां अनेक हिंसक जळचर प्राणीओ छे, तेम छतां एमनुं मन मक्कम छे। एमना हृदयना उत्साह अने साहस छे, तेमना पर प्रियजनोनी शिखामणनी असर थती नथी। एमनुं एक ज लक्ष्य छे, आथी सहेज पण डर्या वगर तेओ जीवननुं जोखम खेड़े छे। तेओ मृत्युना मुखमां प्रवेश्या होई एम समुद्रना अंधकारमय तळिया खूंदी वळे छे। परिणामे तेओ मणि मोतीनो अखूट खजानो मेळवीने बहाल आवे छे। मरजीव्यानी जेम मनुष्ये पण जीवनमां गमे तेवा संघर्षोनो सामनो करवो पड़े तो एनाथी सहेज पण डरवू जोईए नहीं। जो मनुष्यना मनमां दृढ़ निश्चय होई, हृदयमां उत्साह अने साहस होई, तो ते पोताना निश्चित लक्ष्य सुधी पहोंचीने मणि मोती जेवी किंमती वस्तुओ मेळवी शके छे। प्रश्न 2, मरजीव्यानी सफळता पाछळनुं रहस्य तमारा शब्दोमां जणावो। जवाब, मरजीव्या समुद्रना तळિયેથી મણિ મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે એ દૃઢ નિશ્ચયી છે। એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે, એમના અંગે અંગમાં અથાગ બળ છે। તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી। એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી। તેઓ સાહસી છે, એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે। આ સાહસિક મરજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિ મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે। મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? જવાબ, મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નહાકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો। પ્રશ્ન 2, સમુદ્ર ભણી થતી વખતોનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો। જવાબ, સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી, તેઓ દૃઢ નિશ્ચયી હતા। આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું। એ વખતે એમની આંખોમાં તેજ હતું અને
અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન 3. સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવ્યાનું સાહસ વર્ણવો. જવાબ. ઉત્તર. રત્નાકરમાં વિકરાળ અફાટ મોજા ગર્જના કરી રહ્યા હતા. જેમ ગિરિમાળ પર મોજા અફડાય અને મરજીવ્યાના હૃદય પર મોજા અફડતા હતા, તેમ છતાં મરજીવ્યાએ પીછેહટ કરી નહીં. એ સાહસિક મરજીવ્યા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો. પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો. ખૂંધા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂત મણી મોટી કોશ લઈ બહાર એ આવ્યા. જવાબ. સાહસિક મરજીવ્યાએ સમુદ્રને છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા, છતાં સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણી મોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચય લક્ષ્ય સુધી પહોંચાડવામાં સફળ થાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મરજીવ્યા કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ. મરજીવ્યા કાવ્યના કવિ પૂંજાલાલ છે. પ્રશ્ન 2. મરજીવ્યા કૃતિનું કાવ્ય સ્વરૂપ જણાવો. જવાબ. મરજીવ્યાનું કાવ્ય સ્વરૂપ સોનેટ છે. પ્રશ્ન 3. સોનેટ કેટલી પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય છે? જવાબ. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. પ્રશ્ન 4. મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈ પ્રિયજનો કેવી રીતે આડા ફર્યા? જવાબ. મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈ પ્રિયજનો સજળ નેત્રે આડા ફર્યા. પ્રશ્ન 5. મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ. મરજીવ્યા દરિયામાંથી ક્યારે ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો શોધી લાવ્યા. પ્રશ્ન 6. મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? જવાબ. મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા. પ્રશ્ન 7. પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું છે? જવાબ. પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ વેડફી નાખનારું અને તેમજ વિનાશકારી આંધળી બલાનું વડપનારું છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.